चलो मित्रों, हवे आपणे एना पछी पांचमो दाखलो छे ए करीशुं। पांचमा दाखलानी रकम छे 7x + 2y/xy = 5 અને 8x + 7y/xy = 15। આપણે જે આગળ ચાર દાખલા જે જોઈ ગયા એ જ રીતે આ દાખલો કરવાનો છે। આમાં ફરક એટલો છે શું કે છેદમાં એક્સ વાય બે સાથે જોડાયેલા આપ્યા છે અને અંશમાં એક્સ અને વાય પણ આપેલા છે। એનો મતલબ કે આ એક્સ વાય જે છે છેદમાં આપેલા એ ઉપરના એક્સ સાથે અને વાય સાથે બંને સાથે જોડાયેલા છે, બરાબર। બે પદમાં યાદ રાખજો, આ એક્સ વાય જે છે એ અંશના એક્સ અને અંશના વાય સાથે જોડાયેલા છે, બરાબર। એટલે સૌથી પહેલાં આપણે શું કરીશું, એને જુદા પાડીશું, બરાબર। એટલે પદ કેવી રીતે લખીશું, તો કે 7x/(2y)/(xy) = 5। અહીં પણ એ જ રીતે લખીશું, 8x/(xy)/(7y)/(xy) = 15। સમજાણું મિત્રો? હવે શું કરશું આપણે, તો કે અંશ અને છેદ છે તો એનો આપણે સમાન રકમ છે એનો અંશ અને છેદ આ ઉડી જશે। અહીં પણ વાય ઉડશે, વાય ઉડશે, અહીં પણ એક્સ એક્સ ઉડશે, વાય વાય ઉડશે, બરાબર। જે રકમ વધે છે એ આપણે લખવાની રહેશે। લાવીશું વધ્યું આપણે 7/(y)/(2x) = 5। અહીં શું વધ્યું, 8/(y)/7/(x) = 15, બરાબર। આ સમીકરણ મેળવ્યું આપણને પહેલું સમીકરણ મેળ્યું, આ સમીકરણ મેળવ્યું આપણને બીજું। હવે અંશ આ છેદમાં ચલાવી પા હોય તો એના માટે આપણે ધારણા જે કરીએ છીએ એ રીતે ધારણા કરી લેશું। એટલે ધારો કે 1/(y)/બરાબર, અહીં પહેલો પદ વાય આપ્યું છે તો એના માટે આપણે એ ધારી લેશું, અને 1/(x)/(2) આ આપણે ધારણા કરી, બરાબર। હવે અહીં વાય છે એટલે 7a થઈ જશે, એટલે શું થશે, 7a + 2b = 5, અને અહીં થશે 8a + 7b = 15। સમજાણું મિત્રો? આ થશે સમીકરણ 3 અને આ થશે સમીકરણ 4। હવે આપણે આનો ઉકેલ મેળવવાનો છે, કેવી રીતે ઉકેલ મેળવશું, જે આપણે સહેલી રીત પડે એ, તો લોપની રીત છે એને આપણે ધ્યાનમાં લઈએ આમાં, બરાબર। તો શું કરવું પડે, તો કે ભાઈ પહેલાં અહીં 7a છે, અહીં 8a છે, બરાબર, તો એનો ન થાય ઉકેલ, બીને ધ્યાનમાં લઈએ તો અહીં 2 છે તો અને અહીં 7 છે તો આને સમજી લો કે આપણે 7થી ગુણીએ તો 7 × 2 = 14 થઈ જાય, 14b થઈ જાય, અને 2થી ગુણીએ તો આનો થઈ જાય 14b, બે જગ્યાએ 14b થઈ જાય। અહીં ઓછા છે, અહીં વત્તા છે, એટલે નિશાની પણ બદલવી પડશે નહીં, બરાબર। એટલે હવે શું કરીશું આપણે, સમીકરણ 3ને 7 વડે ગુણતા અને સમીકરણ 4ને 2 વડે ગુણતા, બરાબર। આપણે થઈ ગયું, હવે ત્રીજું સમીકરણ છે એને 7થી ગુણીશું, બરાબર। એટલે શું થશે, 7 × 7 = 49, 7 × 2 = 14b = 7 × 5 = 35, અને 2થી ગુણીશું ચોથા સમીકરણને, 8 × 2 = 16a + 14b = 30। હવે આ દાખલો લોપની રીતે તમારે કરવાનો છે,
बराबर आमा छे आना छेद उड़ी जैसे ओगन पचास है सोड़े छे ये वत्ता वत्ता छे सरवाळो थशे ओगन पचास ने सोल एटले थशे पांसठ ए बराबर पात्रीस ने त्रीस पांसठ एना उपरथी ए अने बी नी किंमत मळशे एने बी नी किंमत मळ्या पछी तमारे एने आ सूत्र में मूकी देवानुं जेवी रीते आपणे एकना छेदमां वाय ना करता ए रीते एटले एक्स अने वाय नी किंमत मळी जशे।